નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છોટા શૈલેષ આપણું યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે ગુણાકાર જે છે તેમાં ત્રણ અંકોનો માત્ર દસ સેકન્ડમાં ગુણાકાર કઈ રીતના કરવો તે વિશે આપણે અભ્યાસ કરવાનો છે એટલે ત્રણ અંકનો માત્ર દસ સેકન્ડમાં જ ગુણાકાર કરી શકીએ તે આજે એની અનોખી પદ્ધતિ લઈને હું તમારી સમક્ષ આવ્યો છું તો જો આ વિડિયો તમને ગમે તો લાઈક શેર કોમેન્ટ અને અમારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો એમાં આપણે શરૂઆત કરીએ તો ભાઈ પેલું એક ઉદાહરણ લઈ તો કે ભાઈ એકસો બાર ગુણા એકસો ચોવીસ રેડી એકસો બાર ગુણા એકસો ને ચોવીસ કરી તો હવે પહેલાં સૌપ્રથમ આપણે આ સોની ઉપર છે કેટલા સોની ઉપર છે તો હવે સોની ઉપર કેટલા છે તો એકસો બાર છે તો એમાં સોની ઉપર કેટલા છે તો કે ભાઈ બાર અને છે 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 તો તો એમાં ઉપર કેટલા કે રેડી તો પછી તમે એકસો ચોવીસ પ્લસ બાર કરો તો પણ એકસો ને છત્રીસ જ મળે છે રેડી તો એકસો બાર પ્લસ ચોવીસ કરો એટલે એકસો છત્રીસ માં હવે ચોવીસ ગુણા બાર કરો ઉપલા ઉપલાંક છે રેડી તેની વાત કરી તો કે ભાઈ બાર ગુણા ચોવીસ કરશો એટલે બસોને ને આવશે તો નીચે લખવાના બસોને ને જો બે અંક હોય ખાલી બે અંક તો એ બાજુમાં લખી દેવાના અને ત્રણ અંક હોય તો અહીંયા અને ચાર હોય તો છત્રીસની નીચેથી શરૂઆત કરવાની રેડી તો કે ભાઈ ચોવીસ ગુણા બાર કરશો તો બસો અઠ્યાશીમાં હવે આ બેનો સરવાઓ કરો એકસો છત્રીસ પ્લસ અઠ્યાશી રેડી તો કે ભાઈ આ રીતના જ કરવાનું એટલે કે આઠ આઠ છ ને બે તો કે આઠ ત્રણના ત્રણ અને એકના એક એટલે કે એકસો બાર ગુણ્યા એકસો ચોવીસ કરશો એટલે તેર હજાર આઠસો અઠ્યાસી જવાબ મળે છે એવી જ રીતના આપણે બીજું એક ઉદાહરણ જોઈએ તો કે ભાઈ એકસો આઠ ગુણા એકસો ને ચાર તો આમાં કેટલા છે આઠ વધારે છે તો એને અહીંયા આઠ લખ્યા અને અહીંયા ચાર વધારે છે રેડી એકસો આઠ પ્લસ ચાર કરો એટલે એકસો ને બાર મળ્યા અને આઠ ચોક બત્રીસ થશે રેડી તો આ બત્રીસ જવાબ આવી ગયો તો અગિયાર હજાર બસો બત્રીસ જવાબ મળે છે ત્યારબાદ ત્રીજો દા દાખલો જોઈ તો કે ભાઈ ત્રીજા દાખલાની રકમ છે આપણે લઈએ એકસો નવ ગુણ્યા એકસો ને દસ તો આમાં નવ વધારે છે આમાં દસ વધારે છે એકસો નવ પ્લસ દસ કરો એટલે કે એકસો ને ઓગણીસ અને દસ ગુણ્યા નવ કરો એટલે નેવું રેડી આ ડાયરેક્ટ જવાબ મળી ગયો છે તમે કેલ્ક્યુલેટર માં પણ સર્ચ કરી શકો છો ત્યારબાદ આપણે જોઈએ ચોથો દાખલો તો કે ભાઈ ચોથું ઉદાહરણ છે 108 ગુણા 185 લઈ રેડી તો કે ભાઈ આમાં કેટલા વધારે છે તો કે 8 અને આમાં 85 વધારે છે હવે 108 અને 185 કરો એકસો આઠ અને એકસો પંચ્યાસી એટલે સોરી એકસો આઠ પ્લસ પંચ્યાસી કરશો એટલે કેટલા જવાબ મળશે એકસો રેડી પંચ્યાસી એકસો હવે આ બે નો ગુણાકાર કરો આઠ નો અને પંચ્યાસી નો ગુણાકાર કરો એટલે છસો ને જવાબ મળે છે રેડી હવે આ બંનેનો સરવાળો કરો તો કે ભાઈ ઝીરો આઠ છ ત્રણ નવ નવ ના નવ અને એક એટલે કે જવાબ મેળો ઓગણીસ હજાર નવસો ને એસી રેડી ત્યારબાદ જોઈએ આપણે પાંચમું ઉદાહરણ તો કે ભાઈ પાંચમું ઉદાહરણ છે એકસો ને આડત્રીસ ગુણા એકસો ને તો એકસો માં આડત્રીસ વધારે છે અને અઠ્યોતેર એકસો માં વધારે છે રેડી અહીંયા લખું છું એટલે કે એકસો આડત્રીસ પ્લસ અઠ્યોતેર કરશો એકસો એટલે બે હજાર જવાબ આપણને મળ છે કેટલો બે હજાર નવસો ને ચોસઠ જવાબ આપણને મળે છે હવે આનો સર્વોકર નાખો તો ચાર એમને છ નવ ને છ નવ ને છ કેટલા થાય પાંચસો ને ચોસઠ જવાબમાં આવે છે એકસો આડત્રીસ ગુણા એકસો અઠ્યોતેર કરો એટલે ચોવીસ હજાર પાંચસો ને ચોસઠ જવાબ આપણને મળશે ત્યારબાદ છઠ્ઠું ઉદાહરણ જોઈ તો કે ભાઈ એકસો ચાલીસ ગુણા એકસો ને પચાસ આપણે કરીએ તો કે ભાઈ આમાં ચાલીસ વધારે છે આમાં પચાસ વધારે છે રેડી તો કે એકસો ચાલીસ પ્લસ પચાસ કરો એટલે એકસો નેવું રેડી અને પચાસ ગુણ્યા ચાલીસ કરો એટલે બે હજાર જવાબ આપણને મળે છે કેટલો પચાસ ગુણ્યા ચાલીસ કરો એટલે બે હજાર જવાબ આપણને મળશે રેડી તો હવે આનો સરવાળો કરો જીરો 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 નવ ને બે અગિયાર એક અહીંયા એક ને એક બે એટલે એકવીસ આપણને જવાબ મળે છે એકસો ચાલીસ ગુણ્યા એકસો પચાસ કરો એટલે ત્યારબાદ ઉદાહરણ લાસ્ટ તો કે ભાઈ એકસો છ્યાસી માં તો કે અને છ્યાસી રેડી હવે એકસો સાસઠ પ્લસ છ્યાસી કરો એકસો સાસઠ પ્લસ છ્યાસી કરશો એટલે કે ભાઈ બસો ને બાવન જવાબ આપણને મળે રેડી હવે બસો બાવન મેં એટલે કે ત્યારબાદ છ્યાસી ગુણા સાસઠ કરો એટલે પાંચ હજાર છસો ને છોતેર જવાબ આપણને મળે છે પાંચ હજાર છસો ને છોતેર છ એમને સાત પણ એમને છ બે આઠ પાંચ ને પાંચ દસ જીરો અહીંયા એક અહીંયા બે ને એક ત્રણ એટલે કે ત્રીસ હજાર આઠસો ને છોતેર જવાબ આપણને મળે છે